વીએનએસયુ એસવાય બી એ સેમ ફોર પોપ્યુલેશન એજ્યુકેશન વસ્તી શિક્ષણના આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ પહેલો સવાલ જન્મદર એટલે શું એનો જવાબ છે જન્મદર એટલે પ્રતિવર્ષ પ્રતિ એક હજારની વસ્તીએ કુલ બાળકોની સંખ્યા એટલે જન્મદર કહે છે પ્રશ્ન નંબર બે જન્મદરનું સૂત્ર જણાવો એનો જવાબ છે જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવિત જન્મેલા બાળકોની સંખ્યા ભાગ્યા વસ્તી ગુણ્યા એક હજાર પ્રશ્ન નંબર ત્રણ શહેરીકરણ એટલે શું એનો જવાબ છે એવો વિસ્તાર કે જ્યાં વધારે પ્રમાણમાં વસ્તી વસવાટ કરતી હોય અને ગીચતા વધારે હોય અને મોટાભાગની વસ્તી બિનખેતી વ્યવસાયમાં રોકાયેલી હોય તેને શહેરીકરણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર સ્થળાંતર એટલે શું એનો જવાબ છે સ્થળાંતર એટલે વ્યક્તિ દ્વારા પોતાના વસવાટનું સ્થળ બદલવાના અને કોઈ પ્રદેશ કે દેશની સરહદ વટાવીને બીજા સ્થળે કાયમી વસવાટની પ્રક્રિયાને સ્થળાંતર કહે છે પાંચમો સવાલ સ્થળાંતરના કેટલા પ્રકાર છે કયા કયા એનો જવાબ છે સ્થળાંતરના બે પ્રકાર છે પહેલો આંતરિક સ્થળાંતર બીજું બાહ્ય સ્થળાંતર અથવા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર પ્રશ્ન નંબર છ બાળ મૃત્યુ દર એટલે શું એનો જવાબ છે બાળ મૃત્યુ દર એટલે પ્રતિ હજાર જીવંત જન્મદિઠ એક વર્ષની ઓછી વયના બાળકના થતા મૃત્યુની સંખ્યાને બાળ મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સાત અંતરની દ્રષ્ટિએ સ્થળાંતરના પ્રકાર જણાવો એનો જવાબ છે ટૂંકા અંતરનું સ્થળાંતર મધ્યમ અંતરનું સ્થળાંતર લાંબા ગાળાનું સ્થળાંતર પ્રશ્ન નંબર આઠ વસ્તી વધારા દરને અસર કરતા પરિબળો જણાવો એનો જવાબ છે તેના બે પરિબળો છે પ્રારંભિક પરિબળ અને પ્રેરિત પરિબળો પ્રશ્ન નંબર નવ જીવન ધોરણ એટલે શું એનો જવાબ છે જીવન ધોરણ એટલે વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણને જીવન જરૂરિયાત સુખ સગવડ વસ્તુઓ મોત શોખની વસ્તુઓ વગેરેને જીવન ધોરણ કહે છે પ્રશ્ન દસ વસ્તી નીતિ એટલે શું એનો જવાબ છે વસ્તી નીતિ એટલે વસ્તીના કદ અને તેની ગુણવત્તાને અસર કરવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો પ્રશ્ન નંબર અગિયાર કુટુંબ નિયોજન એટલે શું એનો જવાબ છે કુટુંબ નિયોજન એટલે કુટુંબને મર્યાદિત રાખવું કે બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી કુટુંબ નિયોજન એ સામાજિક પરિવર્તનનું સાધન છે તેનો ઉદ્દેશ સારા માતા પિતા અને તંદુરસ્ત બાળકોની સુખી ઘર સર્જનનો છે પ્રશ્ન નંબર બાર ભારતમાં મૃત્યુદરને અસર કરતાં ચાર પરિબળો જણાવો એનો જવાબ છે અપૂરતી યોગ્ય સેવા ગરીબાઈ અને ભૂખમારો ઋતુના ફેરફાર થવાથી મૃત્યુદરમાં ફેરફાર જોખમી વ્યવસાયના કારણે પણ મૃત્યુદરમાં ફેરફાર થાય છે પ્રશ્ન નંબર બાર પ્રજનન ક્ષમતા એટલે શું એનો જવાબ છે ગર્ભમાં ધારણ કરેલ બાળકને પૂરતા સમય બાદ જન્મ આપવાની ક્ષમતા અથવા ગર્ભધારણ ક્ષમતાને પ્રજનન ક્ષમતા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તેર પ્રજનન ક્ષમતાને અસર કરતાં પરિબળો જણાવો એનો જવાબ છે સાર્વત્રિક લગ્ન વિધવા પુનઃ લગ્ન જન્મ આગ્રહ પુત્ર પ્રાપ્તિની ઝંખના સંયુક્ત કુટુંબની પ્રથા બાળમૃત્યુદરનું પ્રમાણ ઊંચું નિરક્ષતા અને અજ્ઞાનતા પ્રશ્ન નંબર ચૌદ પ્રજનન ક્ષમતાના તફાવત માટેના બે કારણો જણાવો એનો જવાબ છે પહેલું કારણ છે જુદા જુદા પ્રદેશને અનુસાર પ્રજનન દરમાં ફેરફાર જોવા મળે છે બીજું કારણ છે જે દેશમાં આબોહવા ઊંચો હોય ત્યાં પ્રજનન ક્ષમતામાં વધારો જોવા મળે છે પ્રશ્ન નંબર પંદર વસ્તી ગીચતા એટલે શું પ્રતિ ચોરસ કિમી વસ્તીની સંખ્યા એટલે વસ્તી ગીચતા પ્રશ્ન નંબર સોળ વસ્તી નીતિના બે ઘટકો જણાવો જવા એનો જવાબ છે પહેલો ઘટક છે મૃત્યુદરને અસર કરતી નીતિ બીજો છે સ્થળાંતરને અસર કરતી નીતિ